આપની સાથે અંકિતા રાઠોડ, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જો યાદના મુખ્ય સમાચાર. કચ્છમાં ક્રાઇમની ઘટના વધતી જાય છે ત્યારે ગાંધીધામમાં વધુ એક અપહરણની ઘટના. જેતપુર પત્રકાર સંઘ આયોજિત દાંડિયા રાસ મહોત્સવમાં વડાલ ગામના દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. હળવદમાં નગરપાલિકા દ્વારા યોજના ધોરણે રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે સમાચારને જોઈએ વિગતવાર. રાસગરબાનો અનેરો આનંદ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં બીઆરસી ભવનના ભાવેશભાઈ કોરાટભાઈ તેમજ સીઆરસીના હરેશભાઈ દવે, તૃપ્તિબેન ચૌહાણ તેમજ શોભનાબેન મેઘાણી સહિત ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. નવરાત્રિના પાવન પર્વ પર કુકાવાવની વિવિધ શાળા જેમ કે ઘનશ્યામનગર પ્રાથમિક શાળા, ભક્તિનગર પ્રાથમિક શાળા, એમ કે વિદ્યાલય, વિશ્વંભરી વિદ્યા સંકુલ, આરએન શેઠ કન્યા વિદ્યાલય તેમજ એનએમ શેઠ કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌએ પોતપોતાની સ્કૂલોમાં દિવ્ય શક્તિ આરાધનાનો પર્વ ઉજવ્યો હતો. નીરવ ચાવડા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કુકાવાવ. નિકાહવાની શ્રી નવદુર્ગા ગરબી મંડળની બાળાઓએ સાત જોગણીઓનો રાસ રજૂ કર્યો. આ રાસને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. કાલાવાડ તાલુકાના નિકાવા ગામે અલગ અલગ જગ્યાએ કુલ ચાર શેરીઓમાં ગરબી થાય છે. તેમાંથી સૌથી જૂનામાં જૂની ગરબી એટલે શ્રી નવદુર્ગા ગરબી મંડળ, કે જે છેલ્લા 53 વર્ષથી પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાથી બાળાઓ ગરબી રમીને માતાજીના ગુણ લગાય છે. આ ગરબી મંડળમાં નાની બાળાઓ દાંડિયા રાસ, તાલી રાસ, તલવાર રાસ, ત્રિશુલ રાસ, ટીપણી રાસ, સાડી રાસ, વાટકા રાસની સાથોસાથ ચાર બેનુ રાસ, ભૂવા રાસ, સાત જોગણીયુ રાસ જેવા અનેક પ્રકારના રાસ ગરબા રમીને માતાજીને રીઝવીને વાતાવરણ ભક્તિમય બનાવી આપે છે. સાથોસાથ દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ બતાવીને હાજર રહેલ તમામને મંત્રમુગ્ધ કરી આપેલ છે. આ ગરબી જોવા માટે નિકાવા ગાંવ ઉપરાંત બહારગામથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી આવે છે. ગ્રામજનો તરફથી બાળાઓને કાયમી અલગ અલગ પ્રકારની પ્રસાદી તેમજ લાણી આપવામાં આવે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળના આયોજકોમાં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ બારોટ, બટુકભાઈ વિષ્ણુસ્વામી, ભૂપતભાઈ વિષ્ણુસ્વામી, વિજયભાઈ વોરા, વિમલભાઈ બારોટ, વિપુલ બારોટ, જિજ્ઞેશ રામાણી, વિપુલ ગમઢા વગેરે અનેક સ્વયંસેવકો ખાસ જહેમત ઉઠાવે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળ નિકાવા છેલ્લા 53 વર્ષથી આ અવિરત પ્રમાણે પ્રાચીન ગરબાઓ ગાય છે અને નાની નાની બાળાઓ રાસે ગરબે રમે છે. સમસ્ત ગામ બહુ સાથ અને સહકાર આપે છે. કેમેરામેન ભાર્ગવ જાની સાથે ભોજાભાઈ વી ટોયટા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, નિકાવા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદા ખાતે નવરાત્રી ચોકમાં હવન અને રાત્રિના સમયે સમૂહ આરતી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદા ખાતે આવેલ ફળીમાં રહેતા તપોધન બ્રાહ્મણ તેમજ રાવલ સમાજના ભાઈઓ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. આઠમના દિવસે બારગામ રહેતા રાવલ સમાજના ભાઈઓ પિલુદા ખાતે અવશ્ય આવે છે. નવરાત્રિ યુવક મંડળ તથા ચહેર માતાના ઉપાસક અને માઈ ભક્ત મનુભાઈ રાવલ, પ્રકાશભાઈ રાવલ, પરેશભાઈ રાવલ તેમજ મુકેશભાઈ રાવલ સહિત યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ચોકમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે સમૂહ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યારે રાવલ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ. ખૂબ સરસ પરંપરાગત ડ્રેસોમાં રાસ ગરબાનું આયોજન થયેલ હતું. શાળાના મેદાનમાં આશરે 500થી વધારે બહેનોએ અલગ અલગ ગીતો ઉપર ખૂબ સરસ પ્રાચીન અને અર્વાચીન તાલે રાસ લીધા હતા. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થિનીઓને ખૂબ સરસ આયોજન યોજવા અંગે શાળાના આચાર્ય ચંપાબેન હુંબલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. શેઠ ટીજે કન્યા વિદ્યાલય ઉપલેટા તરફની શાળામાંથી હું બોલું છું. આ શાળામાં આજે નવરાત્રિનો કાર્યક્રમ રાખેલ હતો. બધી
વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદથી વેલ ડ્રેસ પહેરી, ચણિયા ચોળી પહેરી અને આ કાર્યક્રમને ઉમંગથી નિહાળ્યો. આ શાળાના શિક્ષક અને સ્ટાફગણ આચાર્યશ્રી બધાએ અમને સાથ સહકાર આપ્યો. કાનભાઈ સુવા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા. રાસ ગરબા રમવા માટે ભેગા થાય છે. નાના મોટા ખેલૈયાઓ ડીજેના તાલે રાસ ગરબા રમવા માટે વિશાળ સંખ્યામાં જોડાય છે. જ્યારે ગઈકાલે આઠમના દિવસે આખા ગામ દ્વારા દિવેલમાં ઘી, ગોળ, ઘઉં આપીને માતાજીના પ્રસાદમાં સુખડીનો પ્રસાદ આખા ગામ લોકોને આપવામાં આવ્યો હતો. 24 કલાકમાં પથરીના દુખાવાને દૂર કરવાનો પ્રથમ કિસ્સો કચ્છની રામકૃષ્ણ સ્ટર્લિંગ સ્પેશિયલ હોસ્પિટલમાં સફળ થયો. પથરી રોગની સારવારમાં એક દર્દીની શારીરિક તકલીફોને કારણે પરંપરાગત રીતે ઓપરેશન પદ્ધતિને બદલે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સર્જરીનો વિકલ્પ પસંદ કરી દર્દીને સાજો કર્યાનો પ્રથમ કિસ્સો સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામમાં બન્યો છે. અને પ્લસ સ્ટોનમાં આપણે માયોજના બી હેઠળ બી આપણે પેનલમાં છે સ્ટોનના, એટલે યુરોલોજી યુરોલોજી જેટલી બી સર્જરીઓ આવે બધી માયોજના. પથરીને કારણે કિડનીમાં દુખાવાની અસહ્ય વેદનાથી ગ્રસ્ત દર્દી વેલા વરસંતભાઈ પર આ સર્જરી કરવામાં આવી હતી. આ પ્રોસીજર બાદ તેઓ પોતાના સામાન્ય જીવનમાં 24 કલાકથી પણ ઓછા સમયમાં પરત ફર્યા છે. ભગુભાઈ આહિર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કચ્છ. હળવદ નગરપાલિકા કચેરીએ વિકાસના કામોમાં પૂર ઝડપ પકડી લીધી છે. ભૂગર્ભ અન્વયના રોડ રિસ્ફ્રેસિંગના કુલ 175 રસ્તા પર અંદાજે 15 કરોડના ખર્ચે જુદા જુદા વિસ્તારમાં કામ ચાલુ થયા છે. તેમજ ભૂગર્ભ ગટર અન્વયના રોડ રિસ્ફ્રેસિંગના 47 રસ્તા પર 5.48 કરોડ રૂપિયા ટેન્ડર કરવામાં આવેલ છે. તેમજ રૂપિયા 3 કરોડના ખર્ચે હળવદની શાન ગણાતા સામંતસર તળાવના આરાવો, વોશિંગ ઘાટ, પાથવે તેમજ બ્યુટિફિકેશનના કામ શરૂ કરવામાં આવ્યા. તેમજ સર્કિટ હાઉસ સામે ટ્રાયેંગલ ટ્રાફિક સર્કલનું કામ શરૂ કર્યું છે અને RCC રોડ ગુણવત્તાસભર થાય તે માટે પદાધિકારી અને અધિકારીની દેખરેખ હેઠળ કામગીરી શરૂ થઈ છે. જગદીશ પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. જેતપુર પત્રકાર સંઘ આયોજિત રાસ મહોત્સવમાં વડાલ ગામના દિવ્યાંગોએ ભાગ લીધો. જેતપુર પત્રકાર સંઘ દ્વારા છેલ્લા 9 દિવસથી રાસ મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં જૂનાગઢ જિલ્લાના વડાલ ગામમાં આવેલ દિવ્યાંગ સ્કૂલના નાના નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો અને મન મૂકીને રાસ મહોત્સવનો આનંદ લીધો હતો. જેતપુર પત્રકાર સંઘ દ્વારા દરેક દિવ્યાંગોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા અને તેમની સંસ્થાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. આ રાસ મહોત્સવને આજે 9મા નોરતે છેલ્લો દિવસ છે ત્યારે આજે મેગા ફાઇનલમાં 9 દિવસના ટોપ 10 ખેલૈયાઓમાંથી મેગા વિજેતા જાહેર કરવામાં આવશે, જેમને જેતપુર પત્રકાર સંઘ દ્વારા મેગા ઇનામો આપવામાં આવશે. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. કચ્છમાં ક્રાઇમની ઘટના વધતી જાય છે ત્યારે ગાંધીધામમાં વધુ એક અપહરણની ઘટના બની. કચ્છમાં ક્રાઇમની ઘટના વધતી જાય છે ત્યારે ગાંધીધામના રહેવાસી કેતનભાઈ સાથે અપહરણનો બનાવ બનવા પામ્યો હતો. 4 અજાણ્યા શખ્સો સ્વિફ્ટ કાર લઈ આવેલ અને છરી બતાવી કેતનભાઈને ગાડીમાં લઈ જઈ રૂપિયા 1 કરોડની ખંડણીની માંગ કરી હતી. ત્યાર પછી કેતનભાઈ પાસેથી રૂપિયા 1,50,000ની રોકડ અને 50,000ની કિંમતનો મોબાઈલ, કુલ 2 લાખની લૂંટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી રસ્તામાં ઉતારીને ભાગી ગયા હતા, જેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન ખાતે નોંધાઈ હતી. તારીખ 27/9/17 કેતનભાઈ મોહનભાઈ ખાકરેચા, કે જેઓ વ્યવસાયે રેલવેનો કોન્ટ્રાક્ટર છે, તેઓ કામ સબબ સેક્ટર 1માં ગાંધીધામ ખાતે ગયેલા. ત્યાં ઉપર કોમ્પ્લેક્સમાંથી નીચે ઉતરતા 11:30નો સમય હતો. તે દરમિયાન નીચે ઉતર્યા ત્યારે જાહેર રોડ ઉપર એક સ્વિફ્ટ ગાડી કે જેનો નંબર GJ1AF6209 દર્શાવે છે, તેમાંથી 3 વ્યક્તિઓ નીચે ઉતરેલા. નીચે ઉતરી કેતનભાઈને કિડનેપ કરેલો અને ગાડીમાં બેસાડી દીધા પાછળની સીટમાં.
અસલમ મથડા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગાંધીધામ. જામનગરમાં જીઆઈડીસી ફેસ 2 અને 3 ને નોટિફાઈડ એરિયા જાહેર કરવાની માંગણી કરાઈ. જામનગરમાં દરેક જીઆઈડીસી ફેસ 2 અને 3 ને નોટિફાઈડ એરિયા જાહેર કરવાની માંગણી કરાઈ છે. આ અંગે જામનગર મહાનગરપાલિકા સાથે નક્કી કરાયેલ MOU કરી આપવાની લેખિત માંગણી કરાઈ છે. જીઆઈડીસી ફેસ 2 અને 3 માં 3000 જેટલા નાના મોટા એકમો આવેલા છે. 236 હેક્ટરમાં ફેલાયેલા આ એકમોને પૂરતી સવલતો મળી રહે તે આશયથી નોટિફાઈડ એરિયા જાહેર કરવા જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન દ્વારા લડતનું શસ્ત્ર ઉગામી આગામી તારીખ 5 ઓક્ટોબર 2017 બંધનું એલાન આપવામાં આવ્યું છે. જામનગર જીઆઈડીસી વિસ્તાર ફેસ 2 અને 3 ને નોટિફાઈડ એરિયા 2009 ડિક્લેર કરવા માટેની મારી માગણી છે. હજી સુધી કોઈ સંતોષાણી નથી અને જામનગર મહાનગરપાલિકાની વિસ્તાર વધારતા એમાં પણ અમારે સમાવેશ થઈ ગયો આ વિસ્તારનો કર્યો છે, તો એમાં પણ અમારો વિરોધ છે અને એ વિરોધ સમાવવા માટે જેએમસી સાથે અમે વાટાઘાટો કરી 75-25 સ્કીમનું MOU કરવાનું નક્કી કર્યું છે. કિંચલ કારસરિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જામનગર. પ્લેટામાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગ પોલીસ સ્ટેશન ખાતે મળી. હિન્દુ મુસ્લિમના તહેવારો એક જ દિવસે હોવાથી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં PI ઝાલા સાહેબ દ્વારા કોમી એકતાના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની એક મીટિંગ બોલાવવામાં આવી હતી. ગત વર્ષના રૂટ મુજબ જ આયોજન કરવા બંને સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં જ્યાં હિન્દુ સમાજ દ્વારા વર્ષોથી જે ચોકમાં નવરાત્રિની ગરબીનું આયોજન કરવામાં આવે છે તે જ ચોકમાં મુસ્લિમ સમાજના મોહરમના તાજીયા પણ બેસે છે અને ચોકારા લેવામાં આવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર MV ઝાલા, આજે શાંતિ સમિતિની મીટિંગ મોહરમ તથા વિજયાદશમીનો તહેવાર આવતો હોય શનિ રવિમાં, એના અનુસંધાને અહીંયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. હિન્દુ કાસ્ટના તમામ નગરપાલિકાના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, કાઉન્સિલરો તેમજ મુસ્લિમ સમાજના તમામ હોદ્દેદારો તમામ આવેલા છે અને તમામની વચ્ચે આપણે અત્યારે જે શાંતિથી મોહરમ અને વિજયાદશમીનો તહેવાર ઉજવાય એ રીતે વાતાવરણ શુદ્ધ રહે, સારું રહે, ઉપલેટા શહેરની અંદર ચર્ચા વિચારણા કરતા તમામ. કાનભાઈ સુવા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા. દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. YouTube પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાતી અને Facebook અને Insta પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.